જબરદસ્ત યાર રસ્તો જોવો તમે આખો ઢા. કંડક્ટર સાહેબ આવી ગયા છે, માન હાથમાં આવ્યા છે. હવે આપણું સાપુતારા આવ્યું ત્યારે બરોબર ને. અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજાધિરાજ યોગીરાજ પરબ્રહ્મ શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજ કી જય. તો બોલો મારી યારે જય સાંઈ રામ. તો આજની જર્ની રહેશે આપણી શિરડીથી સુરતની. કાલે આપણે જર્ની કરીને આવ્યા ગોંડલ નાસિકમાં પિયુષભાઈ હારે. આજની જર્ની રહેશે આપણી દીપકભાઈ હારે. દમણગંગા છે ભાઈ, ડિલક્સ એક્સપ્રેસ છે. કીધુંની મારા ભાઈઓની રિક્વાયરમેન્ટ પ્રમાણે કાલ હું આવી ગયો હતો. મેં તો ચાલો આજે તો પછી એમની ને એમની હારે કાલે નાસિકથી શિરડી આવી ગયો. અને તમે જોઈ શકતા હશો આ છે આપણું શિરડીનું બસ સ્ટેશન. અને આપણી ગાડી અત્યારે વાં સામે પડી છે. હવે હમણાં લાગશે આપણી ગુજરાતની ગાડી જોઈને એમ થાય કે વાહ, અહીંયા પણ આપણી ગુજરાત જોઈ લ્યો. સાબર, બનાસ, દમણગંગા, આશ્રમ, પાવાગઢ. તો આજની આપણી ટોટલ જર્નીની વાત કરી તો 450-500 કિલોમીટરની આજની આપણી જર્ની રહેશે શિરડીથી સુરતની. તો અત્યારે હું આવી ગયો હતો શિરડીના બસ સ્ટેશને. કાલે જ આવી ગયા હતા, પછી મેં તો ચાલો ભાઈ દીપકભાઈ અરે અહીંયા વ્યવસ્થા, દીપકભાઈ વ્યવસ્થા કરી દીધી મસ્ત મજાની રહેવા માટેની. તો પછી કાલનો દી રોકાણા મંદિરે જઈ એવા દર્શન પણ કરીએ એવા જબરદસ્ત સાંઈબાબાને. યાર કાલ આવીને જ સીધા દર્શન કરીએ એવા. મેં તો ચાલો આવ્યા છીએ તો આટલા કિલોમીટર આગા આવ્યા છીએ તો દર્શન તો મેં દું બને જ તે. તો કાલને કાલ દર્શન કરીએ એવા, પ્રસાદી લઈએ એવા, મજા આવી ગઈ ભાઈ. અને આજની અત્યારે આપણે ઉપડવાનો, શિરડી બસ સ્ટેશનથી ઉપડવાનો ટાઈમ છે સવારે 9 વાગે અને શિરડી આપણે પહોંચવાનો ટાઈમ છે સાંજે 6 વાગે. તો ભાઈ હવે બેક ટુ બેક આપણી બસ જર્ની અને એક મસ્ત મજાની ટ્રેન જર્ની પણ આવવાની છે. તો ચાલો ફટાફટ તમને બસનું આપણે ઇન્ટિરિયર દેખાડી દઈએ. આપણા ડ્રાઈવર સાહેબારે મળાવી દઈએ, કંડક્ટર સાહેબારે મળાવી દઈએ, મોજ પડી જવાની. કારણ કે બધા મોજીલા છે યાર, અહીંયા બે આપણા કંડક્ટર ડ્રાઈવર છે, બે મોજીલા છે. શિરડી એવા જઈએ તો મેં તો ચાલો મારા ભાઈઓને શિરડીનું બસ સ્ટેશન દેખાડતા જોઈએ. આ છે શિરડીનું જબરદસ્ત મોટું બસ સ્ટેશન છે, ઓલી બાજુ પણ છે. અને આપણી ગાડી લઈ ગઈ, લાગી ગઈ છે અત્યારે શિરડી સુરત દમણગંગાવાળી છે. ચાલો તમને એક પહેલાં હું રૂટ બોર્ડ દેખાડ દઉં. જબરદસ્ત સાંઈબાબાનું લખ્યું છે, શ્રદ્ધા સબુરી માતૃ છે સાંઈબાબાનું. ફોટો પણ લગાવેલો છે શિરડીથી નીકળે એટલે સાપુતારા, નવસારી, સુરત વાયા નાસિક, વાંસદા, ચીખલી, બિલ્લી મોરા છે. જબરદસ્ત યાર આપણા દીપકભાઈએ ગાડીને શણગાવી છે. જબરદસ્ત જો તમે ભારતના ઝંડા લગાવેલા છે, પતંગમાં ભારતનો ઝંડો છે, દમણગંગા લખ્યું છે. વાહ જબરદસ્ત યાર. અને અહીંયા જે આ છે ઇમરજન્સી એક્ઝિટ છે, અહીંયા લગેજ બોક્સ તમને મળી જશે. પાછળ પણ તમે જોઈ શકતા હશો માતૃ છાયા. અને આ છે સાંઈ રથ. ચાલો અહીંયાની પણ ઘણી બધી ગાડીઓ લોકલ પણ આવી ગઈ છે. અહીંયા જબરદસ્ત યાર સંગે લગેજ બોક્સ તમને મળી જશે. અહીંયાથી એન્ટર માટેનો છે, અહીંયા બેટરી બોક્સ અને આ છે સ્પેર વ્હીલ. અને ટોટલ તમને આખી ડિટેલ સ્ટેટ ટ્રાન્સપોર્ટ ગુજરાત અહીંયા મળી જશે. ફટાફટ આપણે બસમાં ગરસી બોર્ડ અને આવી ગયા છે આપણા વડાપાઉં. અહીંયાના જોઈ લેજો આ રીતનું સિટિંગ રહેશે. આપણે તમારે ફર્સ્ટ એડ મળી જશે તમને. આ જબરદસ્ત લખ્યું છે ઇમરજન્સી માટેનું, સીટ નંબર 3, 3, 4, 5 વાગે જે મૂક્યું છે આપણે ઇમરજન્સી ફાયર સ્ટોપની બોટલ, એનું પણ આખી ડિટેલ મળી જશે લખ્યું છે. 15 દિવસનું ભાડું ચૂકવી 30 દિવસની મુસાફરી કરો. અને બે બાજુ જોઈ શકે સાંઈબાબાનું મૂક્યું. અંદરે પણ જબરદસ્ત એને શણગાર્યું છે આપણે દીપકભાઈ, એ પણ દેખાડ દઈએ છીએ. આપણે 3x2નું કોમ્બિનેશન રહેશે. અહીંયા તમારે લગેજ સ્પેસ મળી જશે તમને, અહીંયા ટૂંકમાં સામાન તમે રાખી શકશો, હેન્ડલ મળી, ગ્રીપ મળી જશે જે પકડવા માટેની છે. અને આ એક તમને અહીંયા ઇમરજન્સી એક્ઝિટ મળી જશે અને હેમર પણ મળી જશે. અને ટોટલ સીટની વાત કરીએ તો આપણે 52 સીટ રહેશે ટોટલ. જબરદસ્ત યાર. બસ એક રિક્વેસ્ટ છે બધાને કે સાફ સફાઈ રાખો.
ચાલો 8:57 આપણે શિરડીના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. શિરડીના બસ સ્ટેશનથી તમારે શિરડી મંદિર હોય તો સાવ વોકિંગ ડિસ્ટન્સમાં તમને મળી જશે. આપણે બસ સ્ટેન્ડથી બહાર નીકળ્યા સામે તમે જોઈ શકતા હશો, આગળ જ ગેટ આવી જશે. ચાલો એ પણ હું તમને દેખાડી દઉં. અને અંદરનું ઇન્ટિરિયર જો તમે, જબરદસ્ત આપણા દીપકભાઈ શણગાર્યું છે, જબરદસ્ત. અહીંયા તમને જીપીએસ મળી જશે, અને આ છે આપણી અશોક લેલેન્ડની, એને પણ હેન્ડલમાં જોવો તમને ગ્રીપ લગાવી જબરદસ્ત. ચાલો ફટાફટ તમને મંદિર દેખાડી દઉં. આ છે સાંઈ મંદિર છે, મંદિર પરિસર જો અહીંયા તમારે એન્ટ્રી તમને દેખાય છે. અહીંયાથી બધે ગેટ એન્ટ્રી માટેના છે. અહીંયાથી તમારે એન્ટ્રી કરવા માટેનું છે. સાવ વોકિંગ ડિસ્ટન્સમાં તમને સાંઈબાબાનું મંદિર મળી જશે. બસ સ્ટેન્ડથી બહાર નીકળો એટલે સાંઈ, અને રહેવા માટેની પણ તમને બધી ગેસ્ટ હાઉસથી લઈ હોટલથી લઈ બધી તમને અહીંયા વ્યવસ્થા મળી જશે. ત્યાંથી તમારે માલેગાંવ 91 કિલોમીટર રહેશે. આપણી ટિકિટ આવી ગઈ છે, પણ અહીંયામાં એક છે 470 રૂપિયા છે આપણી ટિકિટ પ્રાઇસ શિરડીથી સુરતના, અને 360 કિલોમીટર. રૂટ બોર્ડ આવી ગયું છે. તમારે સુરેગાંવ જવું હોય, પાંગરી અને સિન્નર. આપણે સિન્નર લગભગ આવશે, આપણે સિન્નર આવે ને, સિન્નર જવાનું ને આવશે, આપણે સિન્નર આવશે. દસ વાગે અને ત્રણ મિનિટે આપણે સિટી માંથી હવે અંદર આવી ગયા. અંદર ટૂંકમાં કે બસ સ્ટેન્ડ આગળ આવી ગયા હતા, અને બસ સ્ટેન્ડથી આપણે અત્યારે હવે નીકળી ગયા છીએ 10:03. અને આ છે આપણે સિન્નર, એટલે કે આ સિટી છે કે ગામડું છે? આ સિટી છે ને, સિન્નર સિટી છે, ઘણી મોટી છે ભાઈ. હવે અહીંયાથી આપણું હવે સીધું આવશે નાસિક જશે. હવે નાસિક આવશે ને આપણું, હવે નાસિક આવશે આપણું. જબરદસ્ત યાર, રસ્તો જોવો તમે, આખો ઢાર વાળો, વાહ. અને આપણે કેબિનમાં આવી ગયા છીએ, કેબિન રાઈડ કરી છીએ અત્યારે. યાર રસ્તો જોવો તમે, આખો ઢાર વાળો જો, વાહ ભાઈ વાહ. શું નજારો છે ભાઈ સવાર સવારનો આપણો. ગાડી હાલે ત્યારે એકદમ પાણીની જેમ, કારણ કે આખો ઢાર વાળો રસ્તો છે. ચડવા વાળાને તકલીફ રહેશે, પણ અહીંયાથી ઉતરવા વાળા, એટલે કે જેને નાસિક જવું છે એની માટે બેસ્ટ. સિન્નર ગયું, હવે આપણે નાસિક આવશે. સિન્નરથી આપણે નીકળી ગયા છીએ, અને સિન્નર નાસિક ટોલ નાકું આવી ગયું છે. થોડુંક અંતર અહીંયાથી ગમે આપણે સિન્નરથી નીકળો એટલે 10 કિલોમીટર તમે કાપો ત્યારે તરત આવી જશે સિન્નર નાસિક ટોલ ગેટ. સાડા 10 વાગી ગયા છે, અને આપણે નાસિકમાં અંદર એન્ટર કરી ચૂક્યા છીએ. જબરદસ્ત, ઘણું મોટું યાર નાસિક તો, ઘણું મોટું છે. દસ વાગે અને 50 મિનિટે આપણે આવી ગયા છીએ નાસિકના બસ સ્ટેશને. કાલે આપણે અહીંયાથી જર્ની આપણી પૂરી કરી દીધી. આ છે નાસિકનું બસ સ્ટેશન. તો આપણી 100 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે, અને અત્યારે આપણા વાગી ગયા છે 11:10:54 થઈ છે. ચાલો 2 કલાકમાં આપણી 100 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અહીંયાથી તમારે ત્રંબકેશ્વર મહાદેવનું જે મંદિર છે અહીંયાથી જવું હોય તો સાવ નજીક થશે, 25 કિલોમીટર થશે. અને અહીંયાથી તમારે મુંબઈ
મુંબઈ જવું હોય તો અહીંયાથી તમારે 185 કિલોમીટર થાય છે. વાહ ભાઈ વાહ, જબરદસ્ત શણગાયરી છે આપણા દીપકભાઈએ. હવે આપણા કંડક્ટર સાહેબ, હવે ચાલો એનું આપણે ઇન્ટરવ્યૂ લઈ લઈએ. દીપક સાહેબ, તો ચાલો આગળથી આપણે સાપુતારા મંડલાગીને જ્યાં જમવાનું હોલ થઈ છે ત્યાંથી આપણે દીપકભાઈનું પણ, એટલે કે આપણા ડ્રાઈવર સાહેબનું પણ ઇન્ટરવ્યૂ લઈ લઈએ. તો અત્યારે આવી ગયા કંડક્ટર સાહેબ છે, તો આપણે ચાલો એનું તેજસભાઈ છે એનું નામ, તો તેજસભાઈનું આપણે ઇન્ટરવ્યૂ લઈ લઈએ. તો અહીંયાથી ચણવાવાળા ગણાય છે. હવે તમે અહીંયાથી જોઈ શકતા છો, અહીંયાથી બસ આખી ફૂલ થઈ ગઈ, પેક થઈ ગઈ. જોઈએ 53 સીટ આવે આમાં, આજે ફૂલ બુકિંગ આમાં છે, ઘણા બુકિંગ હતા. નાસિક થી નીકળી ગયા છે અને ભાઈ જબરદસ્ત, ઘણું મોટું આપણું સિટી છે, જબરદસ્ત તડકો ભાઈ, જબરદસ્ત અહીંયા તડકો બહુ પડે છે. અને રૂટ બોર્ડ આવી ગયું, તો ચાલો બધું તમને એ પણ દેખાડી દઈ. સુરત લઈ જવું હોય તમારે ડાબી બાજુ આવશે, સાપુતારા. આપણે પેલા સાપુતારા એટલે કે આપણે હવે જશે સીધા સાપુતારા બાજુ જવાનું છે આપણે. તો હજી હવે આપણું આવશે સીધું સાપુતારા. પહાડ જોવો તમે, અને ઉપર એક મંદિર પણ અહીંયા દેખાય છે મને. ચાલો તમને બધે મંદિર જોઈએ. નજારો જોવો ભાઈ તમારે, અત્યારે એક લેડર બેઠા છે, કંડક્ટર છે, પણ એ કે તમારે અહીંયા નજારો જોવો હોય તો તમારે ચોમાસામાં આવો. હું સાચી વાત છે, ચોમાસામાં પણ આપણે એક જર્ની કરશું. અત્યારમાં તડકો ભાઈ અત્યારે લાગી ગયા છે 11:30, અને તડકો જોવો તમે. તો હવે આવી ગયો છે 11:49 દિન ડો રી ભાઈ, નામ અલગ છે. અને તમે જોઈ શકતા છો એની બજાર છે, જબરદસ્ત ઘણી પબ્લિક છે ભાઈ. અને અહીંયા આના પછી હવે આવશે આપણું વણી, વણી પછી આવશે આપણું સાપુતારા. દિન ડો રી તમે, હજી વણી આવ્યું નથી, અમે હવે તૈયારીમાં છે. હવે આવશે વણી, બાજુમાંથી નજારો જબરદસ્ત યાર. આપણે શિરડીથી કાલ દર્શન કરવા ગયા, તો શિરડીથી આપણે પ્રસાદ લઈ લીધો હતો શિરડી સાંઈબાબાનો. તો આવી જજો મારા ભાઈઓ શિરડીનો પ્રસાદ ખાવા. તો આવી ગયા છીએ આપણે વણીના બસ સ્ટેશને. બાર વાગે અને 18 મિનિટે આપણે વણી બસ સ્ટેશનથી નીકળી ગયા. વણીમાં તમારે સૂકી અને લીલી દ્રાક્ષ ખૂબ જ પ્રખ્યાત છે. તો અને તમારે નાસિકથી, આપણે સોરી સાપુતારાથી તમારે નજીક થાય છે, હજુ 30-40 કિલોમીટર જેવું ડિસ્ટન્સ થતું હોય છે. આપણે 40-50 કિલોમીટર થતું હોય છે કે સાપુતારાથી વણીનું ડિસ્ટન્સ. તો તમે અહીંયા આવો તો એકવાર જરૂર અહીંયાની દ્રાક્ષ પણ, મેં તો કાલ શેરડીથી દ્રાક્ષ, સોરી મેં કાલ નાસિકથી દ્રાક્ષ લઈ લીધી હતી સૂકી, અને સૂકીમાં લેવાની કંઈ બ્લેક લેવાની, બીજી કંઈ નહીં લેવાની, સૂકીમાં બ્લેક લેવાની. કારણ કે ઓલામાં તો બીજો જે કલર આવે છે કોફી જેવો, એ કંઈ નહીં લેવાની, માત્ર બ્લેક લેવાની. બ્લેક ઓરિજિનલ મળશે, ગમે એ કલર તમને બીજા મળશે તો આપશે, પણ ખાલી તમારે બ્લેક સિવાય એકય કલર દ્રાક્ષમાં નહીં લેવાનો. અને લીલીમાં તો જે રેગ્યુલર આવે છે એ જ તે. અને હવે આગળ આપણા સાપુતારામાં હવે જમવા માટેનો હોલ્ટ રહેશે. તો હજી તમે જોઈ શકતા છો અહીંયા પણ બધી પબ્લિકો આવી ગઈ છે. અને આપણા કંડક્ટર સાહેબ હમણાં ટિકિટનું એનું કમ્પ્લીટ થઈ જાય, પછી આપણે એનું ઇન્ટરવ્યૂ લઈ લઈ. આપણી કાળી દ્રાક્ષ આવી ગઈ છે. અને અહીંયા આવો તો આમાં તો લીલીમાં તો બે લઈ શકો, કાળી અને પીળી બે લઈ શકો, પણ હુકીમાં લ્યો તો ખાલી બ્લેક દ્રાક્ષ લેજો.
હવે આપણું સાપુતારા આવશે. સાપુતારા એટલે તમે જોઈ શકતા છો પહાડો ચાલુ થઈ જાય છે. અહીંયા ટોલ નાકે તે ટોલ ગેટ આગળ તમે જોઈ શકતા છો. હા, 20 રૂપિયાની એક જો કેટલા બધા વેચવા આવી ગયા છે. ₹20 નું મેં પણ એક બોક્સ લઈ લીધું છે. 20 રૂપિયાનું આવશે. બસ ની ભીડ જોવો તમે. કંડક્ટર સાહેબ આવી ગયા છે, માન હાથમાં આવ્યા છે. હવે આપણું સાપુતારા આવ્યું ત્યારે બરોબર ને, તો પહેલાં તમારું નામ જણાવી દો અમને. મારું નામ તડવી તેજસકુમારજીભાઈ છે. અરે વાહ, તેજસભાઈ. અમારા ભાઈ મોટો ભાઈ છે, એનું નામ તેજસભાઈ છે. અચ્છા, તમે ક્યાંથી હો તેજસભાઈ તમે? મારું પ્રોપર ગામ રાજપીપળા છે. અચ્છા, રાજપીપળા. કહેવાય છે કે રાજપીપળાના તો પોપટ વખણાય છે, સાચી વાત છે? સાપુતારા જમવા માટેનો હોલ્ટ રહેશે. અને એક ટિકિટ પ્રાઇસ કહી દઉં આપણે કે સુરત થી શિરડી અથવા શિરડી થી સુરત ની ટિકિટ પ્રાઇસ શું છે? શિરડી થી સુરત ની 413 રૂપિયા ટિકિટ. 413 રૂપિયા ટિકિટ છે ને? ઓકે. અને તમે કેટલા વર્ષથી જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? મારે 1.5 વર્ષ થઈ ગયું. અચ્છા, 1.5 વર્ષ થયું. પેલા ક્યાં રૂટમાં હાલતા કે તમે આવ્યા ત્યારથી? શિરડી સુરત હતા ત્યારે તો અમને બધા જ રૂટ આપ્યા. અલગ અલગ રૂટ ડેઈલી આપતા છે. અચ્છા, ઓકે. અને અત્યારે તમારો આ ફિક્સ કેટલા ટાઈમથી ચાલે છે શિરડી સુરત? 1 મહિના. અચ્છા, 1 મહિનાથી જ હજી ચાલે છે? 1 મહિનાથી શિરડી કરો. અચ્છા, અને તમારું બસ પોર્ટ કયું? તમારું મેન ડેપો નવસારી ડેપો. અચ્છા, વલસાડ ડિવિઝનમાં નવસારી ડેપો. અચ્છા, વલસાડ ડિવિઝનમાં નવસારી ડેપો તમારો. ઓકે, ચાલો, મજા આવી ગઈ ભાઈ. બોરગાંવ આવી ગયું છે. બોરગાંવથી અહીંયાથી આપણું સાપુતારા થશે 10 કિલોમીટર. અને નાનકડું એવું ગામ છે અહીંયા બોરગાંવ. હવે બોર્ડર આવી ગઈ છે આતમ આપણે, એટલે કે અહીંયાથી આપણે હવે ગુજરાતમાં એન્ટર થશી સાપુતારા પ્રવેશ નાકા. અહીંયાથી આ બોર્ડર મહારાષ્ટ્રની પૂરી થઈ અને આપણા ગુજરાતની બોર્ડર ચાલુ થઈ ગઈ. અહીંયા તમે બોટિંગ કરી શકો છો અને આગળ રોપવે પણ તમે જોઈ શકતા હોય છો. રોપવે પણ છે. આ સાપુતારાની આખી બજાર છે. જમવાથી માંડી બધું, ટૂંકમાં નાસ્તો તમને અહીંયા બધું મળી જશે. અને અહીંયા તમે સનસેટ પોઈન્ટ છે, રોપવે, ગવર્નર વીર સ્વામિનારાયણ મંદિર, લોકવિહાર. અહીંયાથી વઘઈ 51 કિલોમીટર થાય છે અને બિલીમોરા 112 અને સુરત થશે આપણું 179 કિલોમીટર. આવી ગયું છે આપણું સાપુતારાનું બસ સ્ટેશનનું કામકાજ ચાલુ છે. અંડર કન્સ્ટ્રક્શન છે.
પનીર ટીકાનું શાક આવી ગયું છે, રોટલી આવી ગઈ છે, પાપડ આવી ગયું છે, આપણા કન્ડક્ટર સાહેબે તો ગુલફી એ નહીં કે, અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ તો એને, અને દાલ ફ્રાય જીરા રાઈસ આપણે આવી ગઈ છે, અને દાળ આવી ગઈ છે ભાઈ. ચાલો તો દાળ પણ નાખી દેજો. તો બધા અહીંયા જમવા બેસી ગયા છે અત્યારે, જમવા માટેનો હોલ છે આપણે, બસ રેડી રેડી થાય. આપણા ડ્રાઈવર સાહેબ ગુલફી ખાઈએ, વાહ. અને આ છે એ લોકોનું રસોડું છે, જબરદસ્ત જમવાનું છે. અને આ છે સાંઈબાબાનું મંદિર. તો આપણે જમીને હવે નીકળી ગયા છીએ, અને આપણા વાગી ગયા છે 1:46. તો હવે આપણો સાપુતારાના હવે ઘાટ સેક્શન ચાલુ થઈ ગયા છે. જમવામાં મજા આવી, શાક રોટલી દાળ ફ્રાય જીરા રાઈસ હતું, અને પનીર ટીકાનું શાક હતું. તમને નજારા જો યાર, વાહ. ઉતરતા જ તો વાહ, જય પણ અલગ જ દુનિયા. સામે આવી ગઈ છે સુરત શિરડી વાળી, સામે દમણ ગંગા વાળી જ આવી ગઈ છે. ટ્રક જો, ટ્રકમાં લોડેડ હોય એટલે ટ્રક નહીં ચડી હતી. આરામથી એને આવ ધીમે ધીમે જવું પડે, આવ ધીમે ધીમે. પછી આ સ્પેસ મૂકો ને જબરદસ્ત, કેમ કે જે ગોલાયો ને આ સ્પેસ એને લોકોને વધારે મૂકવો પડે કે જેથી કરીને એક્સિડન્ટ ન થાય. આ તો હમણાં થોડાક ટાઈમથી રોડ બધા બની ગયા છે, કે હમણાંથી બન્યા ને કેટલો ટાઈમથી હોય છે ને, 2 વર્ષ જેવું થઈ ગયું. કારણ કે હું તો બહુ ટાઈમ પહેલાં આવ્યો હતો ત્યારે અહીંયા રોડ બહુ એટલા બધા નહોતા, પણ અત્યારે જો જ્યાં જ્યાં એ લોકોને લાગ્યું છે ને ત્યાં એ લોકોએ દિવાલ બનાવી નાખી છે નાની નાની. પણ જે મેઇન તો ગોલાઈમાં, એ લોકોએ ગોલાઈમાં મૂકી દીધું કે ગોલાઈમાં કોઈ ઉછડીને હેઠે ના જાય. નાનું ગામ આવ્યું છે, શિવારી માળ આવ્યું છે, શિવારી માળ. હવે 2:45 આપણે વઘઈના બસ સ્ટેશનેથી હવે નીકળી ગયા છીએ ભાઈ. 50 કિલોમીટરનો જે ઘાટ સેક્શન છે, જબરદસ્ત છે ભાઈ. બહુ જ પડી જાય. પછી સાપુતારાથી વઘઈનો 50 કિલોમીટર જેવો ટોટલ ઘાટ સેક્શન થાય, જે આમાં પાસ થઈ ગયો ને જે હલાવામાં, એ ભાઈ ક્યાંય પાછળ ન પડે ડ્રાઈવિંગમાં. ખરેખર જબરદસ્ત છે, મજા આવી ગઈ. હવે આપણે સીધું આવશે, હવે લગભગ સાપુતારા ગયું, વઘઈ ગયું, હવે લગભગ આવશે બીલીમોરા, બીલીમોરા પછી આવશે આપણું ચીખલી. એસે 51, સુરત 130 ને અમદાવાદ 350. રોટ બોર્ડ આવી ગયું છે આપણું વાંસદા ટાઉન ચીખલીમાંથી 36 કિલોમીટર હશે.
ઢેંચા તાલુકામાં આપનું હાર્દિક સ્વાગત છે. આ છે વાંસદાનું બસ સ્ટેશન છે, તમે જોઈ શકતા છો. અહીંયા સપ્તશૃંગીગઢ કરી છે દિલ્હી મોરાવારી અને નવસારી વાંસદા નવસારી પડી છે. અને આવું કંઈક છે વાંસદાનું બસ સ્ટેશન, તમે જોઈ શકતા છો. સરસ મજાનું નાનું અકડું એવું છે વાંસદાનું બસ સ્ટેશન. 3:50 આપણે ચીખલીમાં એન્ટર કરી જોઈ શકીએ. અને અહીંયા આવી ગયું છે ચીખલી વિશ્રામ ગૃહ. ચીખલીના બસ સ્ટેશનની અંદર આપણે એન્ટર કરી જોઈ શકીએ. અહીંયા પણ અંડર કન્સ્ટ્રક્શન છે, ચાલો સબ સારું કહેવાય. અને બોરવાઈ સુરત ધરમપુર આવી ગઈ છે અને આ છે ચીખલીનું બસ સ્ટેશન. અને સામે તમે જોઈ શકતા હશો અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે. ચાલો જબરદસ્ત નવું બનશે બસ સ્ટેશન, સારું કહેવાય. અહીંયાથી દિલ્હી મોરા 9 કિલોમીટર છે, ધોલાઈ બંદર 19. દિલ્હી મોરામાં તમારું સ્વાગત છે. તો આવી ગયું છે હવે દિલ્હી મોરા. દિલ્હી મોરાની હાઈસ્કૂલ છે, હાયર સેકન્ડરી સ્કૂલ છે. ઘણું મોટું જેવો ભાઈ દિલ્હી મોરા તો ભાઈ. ત્યાંથી દેવસ્થાન જવાશે અને રેલવે સ્ટેશન અને સોમનાથ મંદિર જવું હોય તો અહીંયાથી તમારે જવાશે સોમનાથ મંદિર. અને અહીંયાથી તમારે સીધું રેલવે સ્ટેશન ને આપણે તો બસ સ્ટેન્ડ લઈ જવાનું છે. અને સામે દિલ્હી મોરા, દિલ્હી મોરાનું જંકશન એટલે કે દિલ્હી મોરાનું રેલવે સ્ટેશન આવી ગયું છે. દિલ્હી મોરાનું જંકશન સાવ તમે એન્ટર થાવ એટલે સીધા સીધા ક્યાંય વરવાનું નથી, સીધા સીધા તમારે પહેલાં બસ રેલવે સ્ટેશન આવશે મને લાગે છે, પછી આપણું બસ સ્ટેશન આવશે. બે નજીક નજીક છે ને બસ સ્ટેશન. કેટલું આ બાજુમાં જ છે? અમે આવી ગયું બસ સ્ટેન્ડ, લ્યો વરો ત્યાં સામે બસ સ્ટેન્ડ. આ બસ સ્ટેન્ડ આવી ગયું સામ સામે. હા, એ ગયું દિલ્હી મોરાનું બસ સ્ટેશન. ત્યાં આગું જવાનું જ નથી, એટીએમ મૂકી દીધા. બેસ્ટ કર્યું છે બધા, હવે એટીએમ મૂકવા માંડ્યા છે બસ સ્ટેશને એટલે સારું કહેવાય. એ હવે કઈ દિલ્હી મોરા પડી છે, લોકલ ઘણી બધી અહીંયા મળી જશે તમને. જબરદસ્ત ભાઈ, નવી બસો આપી દીધી છે અહીંયા પણ દિલ્હી મોરામાં. આ છે દિલ્હી મોરાનું બસ સ્ટેશન. નવસારીમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આવી ગઈ છે ધરમપુર ઝાલોદ. આપણે સવારે નીકળ્યા હતા 9 વાગે અને અત્યારે આપણે વાગ્યા છે 4:49. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. જી સાપુતારાનો ઘાટ છે ભાઈ, જે ઘાટ સેક્શન છે ભાઈ, એમાં તો જેટલી વાર જર્ની કરી એટલી વાર ઓછી છે. અને તમે આવતા હોય તો એમાં જર્ની કરતા હોય તો જમવાનું બહુ ઓછું લિમિટમાં રાખજો, કારણ કે જે ઘાટ સેક્શન છે બસ આમથી આમ થાય છે જી. એટલે જેને બસને વોમિટવાળા હોય એ તો ભાઈ જમવાનું સાવ ઓછું રાખજો. મજા આવી ગઈ. અહીંયાથી આપણું સુરત થાય છે માત્ર 35-40 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. હું કરવાનો હતો કે જે આપણે નવી બસ આવી એ પાટણ નાસિકવાળી, યસ હા પાટણ નાસિકવાળી હતી, એમાં હું જર્ની કરવાનો હતો. પણ એમાં એવું હતું કે હજી એક વંદે ભારત આવવાની છે, તો હજી મારે તો હજી કાલ સવારે દ્વારકા પહોંચવાનું છે. એટલે વંદે ભારતનો ફર્સ્ટ ઇનોગ્રલ રન છે, જેને વલસાડ આપણે શું કહેવાય આપણે જામનગરથી અમદાવાદ લગી હતી એને ઓખા લગી એક્સટેન્શન કરી છે, તો એનો ફર્સ્ટ રન છે. તો એમાં હજી આપણે પહોંચવાનું છે, એટલા માટે નકનમાં તમને પાટણવાળી જર્ની મળી જાય. ચાલો નેક્સ્ટ જર્ની નેક્સ્ટ આપણે ટ્રાય કરશું કે તમને એ પણ જર્ની મળી જાય. ચાલો અહીંયા 2 મિનિટનો હોલ્ટ હતો તો ફટાફટ આપણે હવે ચાલો આપણે નવસારીથી નીકળી ગયા છીએ. અને નવસારીથી નીકળી ગયા તો નવસારીથી તમને બજાર દેખાઈ દઉં. અને નવસારીથી કોણ કોણ મારા ભાઈઓ છે જરા કોમેન્ટમાં જરૂર જણાવજો. આપણા ડ્રાઈવર સાહેબનું ઇન્ટરવ્યૂ બાકી છે, તો એને પણ હજી આપણે સુરત પહોંચી અને એનું પણ ઇન્ટરવ્યૂ લઈએ છીએ. અને નવસારીથી આપણું સુરતનું ડિસ્ટન્સ થાય છે 35-40 કિલોમીટરનું.
હજીરા અહીંયાથી જવું હોય, હજીરા 26 કિલોમીટર છે અને સુરત આપણું રહેશે 14 કિલોમીટર. બારડોલીથી આગળ જવું હોય તો બારડોલી અહીંયાથી આગળથી રહેશે જમણી બાજુ. ડ્રીમ સિટી 9 કિલોમીટર. ડ્રાઈવર સાહેબ આવે ભેગા થઈ ગયા છે, આપણે સુરત પહોંચી ગયા છીએ. અને ડ્રાઈવર સાહેબ પહેલા તમારું નામ જણાવો. મારું નામ છે દીપક કુમાર રામાભાઈ સોનારા. અચ્છા દીપકભાઈ, તમે કેટલા વર્ષથી આપણે જીએસઆરટીસી માં ફરજ બજાવો છો? 2 વર્ષથી જીએસઆરટીસી માં છું, 2 વર્ષથી આ ફિક્સ રૂટ સમાન. અચ્છા આ તમારો ફિક્સ રૂટ છે. અચ્છા ઓકે, અત્યારે આપણે આવ્યા, અત્યારે 6 કેટલા વાગે આપડા વાગી ગયા છે? 6 વાગે અને 10 મિનિટે. તો હવે પાછા તમે કાલે કેટલા વાગે નીકળશો સુરત થી? 9:15 અહીંયાથી નીકળશે ગાડી. સવારે 9:15 એ નીકળે અને સાંજે 6 વાગે અહીંયા કેવાય. હવે પાછી નવસારીમાં જશે, નવસારી સુરત નવસારી. એનો પણ અત્યારે હવે 6:20 ટાઈમ લાગે છે, તો 6:20 આવી નીકળી જશે. 6:20 આવી ગયા છીએ આપણે સુરતના બસ સ્પોટે. મોજ પડી ગઈ ભાઈ, મોજ પડી ગઈ આપણા દીપકભાઈ અરે. અને હવે એ જશે સુરત નવસારી. નવસારી એ લોકોનો ડેપો નવસારી છે, એટલે કે અહીંયાથી નવસારીની આપણે ટોટલ ડિસ્ટન્સ ગઈ તો 40 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. અને અત્યારે લાગે છે જોધપુર સુરત. વાહ, અત્યારે લગભગ આવી છે જોધપુર સુરત. વાહ ભાઈ વાહ. અને અત્યારે સાફસફાઈનું કામકાજ ચાલુ છે. ચાલો સારું, સાફસફાઈનું કામકાજ ચાલુ છે. હવે આપણે અહીંયાથી હવે મારે નેક્સ્ટ જર્ની તો વાંધી જ કરવાની હતી, મેં તમને કીધું એ રીતે પાટણથી, પાટણ નાસિકની. પણ હવે આપણે જવું પડે એમ છે તો દ્વારકા, કારણ કે આજે સવારે, કાલ સવારે મારે 8 વાગે દ્વારકા પહોંચવાનું છે અને 9 વાગે ફર્સ્ટ ઇનોગ્રલ રન છે. તો એમાં પણ આપણે પહોંચવાનું જોઈએ. હવે પહોંચી શકી કે નહીં એ પણ નક્કી નથી, પણ જોઈએ. હવે કાલનો વંદે ભારતનું છે, બીજી કોઈ ટેન્શન નહોતો, પણ આ તો વંદે ભારત છે એટલે યાર જવું તો પડશે જ. એટલે હું તો ચાલો અત્યારની આજની જર્ની આપણે અહીંયા પૂરી કરી છી. તો ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઇબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.